नमस्कार विद्यार्थी मित्रों, डेल्टा स्कूल ऑनलाइन एजुकेशन में आप सबनु स्वागत है। आज नो आपनो धोरण 12 कॉमर्स, आपनो विषय रहेशे अर्थशास्त्र। अगाउना लेक्चर तमे जोया हशे, एमां आपणे इकोनॉमिक्स नो जे कोरोना पछी जे गवर्नमेंटे अमुक सिलेबस में कापकूप करी, અમુક પાઠ આખે આખા ઉડાડી દીધા, તો અમુક પાઠના અમુક પોઈન્ટને કાપી નાખ્યા, ત્યારે આપણે છેલ્લે છેલ્લા વિડીયોઝ તમે જોશો તો આપણે ચોથો પાઠ ચાલુ કર્યો હતો, બેન્કિંગ અને નાણાકીય નીતિ, કોમર્સનો બહુ મસ્ત મજાનો પાઠ। જો આ પાઠ સમજાય નહીં તો સમજવું કે આગળ આપણે CA માં, ICWA માં, BBA, BCA, કોમર્સ લાઇનની અંદર તકલીફ રહેશે। કારણ કે ભાગ્યે જ અત્યારે કોઈ એવો વ્યક્તિ છે જે બેંકથી અપરિચિત હોય, કારણ કે તમે પાઠની પ્રસ્તાવના વાંચશો ને ત્યાં જ ખબર પડી જશે કે ભાઈ આજથી 30 વર્ષ પહેલાંનું ઇન્ડિયા જુઓ, અત્યારનું ઇન્ડિયા જુઓ, ત્યારની બેન્કિંગ પદ્ધતિ જુઓ, અત્યારે બેન્કિંગ પદ્ધતિ જુઓ, બરાબર? તો પાઠમાં મોસ્ટ IMP અને આપણે કાયમી માટે યાદ રાખવું પડે એવું શું? એક બેંકની વ્યાખ્યા, જો કોઈ ભી પાઠ હોય પાઠને ઇઝીલી રીતે સમજવા માટે વ્યાખ્યા ફૂલફિલ રીતે પાકી કરવી પડે। જો વ્યાખ્યા પાકી ન થાય તો વ્યાખ્યા ઉપરથી એના લક્ષણો, ફાયદા મર્યાદા, લાભાલાભ અને લાક્ષણિકતાઓ યાદ રાખવી બહુ મુશ્કેલ પડે, અને યાદ રાખવી મુશ્કેલ પડે એટલે આપણે શોર્ટકટ શું કરી? ગોખણ પદ્ધતિ ચાલુ કરી, પોપટિયું જ્ઞાન ગોખે રાખી। તો બેસ્ટ શું રહે આપણા માટે? સરળતાથી અઘરા તરફ જાઓ, બરાબર? અઘરાથી સરળ તરફ નહીં, તો પેલા વ્યાખ્યા પાકી કરો। તો અહીંયા વાણિજ્યમાં અર્થશાસ્ત્રની અંદર વ્યાખ્યાઓ તો તન તન ચાર ચાર આપી હોય, લર્નરની અલગ હોય, હેટકિન્સનની અલગ હોય, પીગુની અલગ હોય, રિઝર્વ બેંકની અલગ હોય। જેમ કંપની ધારાવાળા પાઠમાં આપણે જોયું તો કંપનીની વ્યાખ્યા અલગ, આ પાઠમાં આપણે શુભ શરૂઆત કરી ચૂક્યા હતા, 2-3 લેક્ચર આપણે આ પાઠના લીધા હતા। પાઠ થોડોક લાંબો છે અને બધા પોઈન્ટ ઉપર જ છે। આ પાઠમાં આપણે શું યાદ રાખશું, આ પાઠમાં આપણે શું શીખશું, જે પાઠનો સારાંશ આપ્યો એ પહેલા જ પેજ ઉપર જ્યાં પાઠની શરૂઆત થાય છે। તો પોઈન્ટ વાળા બધા પ્રશ્ન આપણા માટે કાયમી માટે ઇમ્પોર્ટન્ટ। શું કામ ઇમ્પોર્ટન્ટ? કારણ કે એમાંથી 3 માર્કનો ને 5 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે, એટલા માટે લાંબા પ્રશ્નો છે એ બધા પોઈન્ટ વાળા જ છે। 90.99% પ્રશ્ન, માત્ર 8-9% જેવા પ્રશ્નો હશે જે થિયરીકલ બેઝ ઉપર હોય છે। એટલે પાઠ આખે આખો તમે છેલ્લા પેજ ઉપર પેજ ઉથલાવતા જાઓ અને તમને પાઠનો છેલ્લો જે એન્ડ જોવા મળશે ન્યા સુધી પોઈન્ટ હશે, છે ને? અને 54 જેટલા તો પોઈન્ટ વાળા પ્રશ્ન ઇકોનોમિક્સની અંદર નીકળશે, અને એ સારી બાબત છે, કારણ કે આ પ્રશ્નો આના ખાલી પોઈન્ટ યાદ રાખવા સરળ રહેશે। જોઈ તો બેંકનો ઉદ્ભવ ફરીથી થોડુંક આપણે રિચાર્જ કરી લઈએ એટલે ખબર પડી જાય, કારણ કે ટાઈમ થઈ ગયો, આપણે અગાઉના વિડીયોમાં આ પાઠ જોયો હતો। બેંકનો ઉદ્ભવ અને અર્થ, પહેલા તો બેંકનો અર્થ જ લઈ લેવાનો, પછી જોઈ બેંકનો ઉદ્ભવ। અર્થમાં એક જ વસ્તુ યાદ રાખવાની, લેટિન ભાષા હંમેશના માટે, અને બેન્ચ યાદ રાખવાની। બેન્ચ એટલે જે આપણે ક્લાસમાં તમે જે ઢળતી પાટલી ઉપર લાકડાની બેન્ચ ઉપર બેઠા છો એ જ બેન્ચ। જૂના સમયમાં આપણે કીધું હતું વેપારી, સાહુકારો, મુનિમો, સરાફી પેઢીઓ એ નામાલેખા સેના ઉપર લખતા? નાનું આગળ લાકડાનું ઢળતું પાટિયું હોય ક્રોસ, એના ઉપર બેસી અને એકાઉન્ટ લખતા, દેશી નામાપત્તિ। આ ઢળતી પાટલી ઉપરથી શબ્દ આવ્યો બેંક,
बेंच शब्द थियो, बेंच माती धीमे धीमे रूपांतर थई बेंच थी गई। ओके आमा एम ज आप्यू छे, आमा एक शब्द आगळ तो मैं त्यारे तमने कीधु तू भांड, भांड उपरथी शब्द बन्यो तो भंडोळ। आपणे कही ने अने आपणे जे दुकानवाळाने पूछो भाई तमारो केटलो वेपार थियो, एटले ई एना टेबलना काउंटर उपरथी जेटला रूपिया भेगा करीने एम कहे के आटलू भंडोळ छे। भंडोळ भांड शब्द मूळ, भांड उपरथी भंडोळ शब्द बन्यो, बेंच उपरथी बेंक बन्यो। बेंच नो अर्थ थाय लाकड़ानी ढळती पाटली, जरूर पड़े तो ज्यां कोरी जगह आपी छे त्यां पेन्सिल थी नोंध मारी दी, एटले कायमी माटे याद रही, फरीथी ज्यारे रिविजन करवानुं थाय ने त्यारे। ओके હવે એમ કે ફ્રાન્સ અને ઇટાલીના બે શબ્દો ઉપરથી બન્યો, બેંકા અને બેંકુ। પણ આપણે તો હવે ઇતિહાસ જોવો એનો કે પહેલી બેંક કઈ, તો પહેલી બેંક એટલે શેની, ક્યાંથી પહેલી બેંક, ભારતની જ પહેલી બેંક કયો કે વિશ્વની પહેલી બેંક કયો, બરોબર ને? અંગ્રેજો એવા ત્યારે બેંકની પ્રથા આપણે પાસે હતી કે નહીં? પછી બેંકના પ્રકારો, ખાનગી બેંક, નેશનલ રાષ્ટ્રીયકૃત બેંક, નેશનલાઇઝ્ડ બેંક જે 21ની સંખ્યામાં છે, બરાબર, સહકારી બેંક જે આપણે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો કહીએ, ખાનગી બેંકો એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બરાબર, કોટક મહિન્દ્રા બેંક। હવે અહીંયા એમ કે યુરોપમાં ત્રીજી લીટી વાંચું હું, યુરોપમાં પ્રાચીન સમયમાં સરાપો ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ કરતા અને નાણાંની બીજા પ્રદેશોમાં ફેરબદલી થતી। આ ઢળતી પાટલી ઉપરથી શબ્દ બન્યો બેન્ચ, અને બેન્ચ ઉપરથી સમય જતા શબ્દ થયો બેંક। ઓકે વિશ્વની સૌ પ્રથમ બેંક, વિશ્વની સૌ પ્રથમ બેંક એ વિશ્વની અને ભારતની બે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। ભારતની અહીંયા આઈપી નથી એટલે ડીપમાં ચર્ચા નથી કરી, પણ આપણે કાયમી માટે યાદ રાખવા માટે લખવાનું, 1401માં બેંક ઓફ બાર્સેલિના, આ વિશ્વની પ્રથમ બેંક છે। જોજો જે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે ને અંડરલાઈન ખેંચી નાખજો। હવે આપણે વાત કરી ભારત, 1770માં અંગ્રેજો તરફથી સ્થાપવામાં આવી હતી બેંક ઓફ બેંગાલ, બેંગાલ એટલે વર્તમાનનું પશ્ચિમ બંગાળ, કલકત્તા। આ આપણે શબ્દ પાઠ્યપુસ્તકમાં નથી, પણ આપણા મારા અહીંયા શું કામ લીધો, આપણે કાયમી માટે આપણે યાદ રહે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે આપણે કોઈ પૂછે ભાઈ ભારતની પહેલી બેંક કઈ, વરી આપણે શું થાય ધડ કરતો એક જવાબ આપી દે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી। બહુ મસ્ત મજાની બેંક છે, બે વખત જન્મેલી અને બે નામ છે, મધ્યસ્થ બેંક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ। પછી એના કાર્યો ઈપા, વેપારી બેંકના કાર્યો ઈપા, એ નફો કેવી રીતના કમાય, આ પાઠનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય તો શાખ સર્જનનો છે, બરાબર, જોઈ। એટલે અહીંયા અંડરલાઈન મારી દીજો, સ્પેનની છે, 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સેલિના, પાઠ્યપુસ્તકમાં નામ અલગ આપ્યું છે, ક્યાંક બાર્સોલિના આપ્યું છે, ક્યાંક બાર્સેલિના આપ્યું છે, પણ આપણે સ્પેલિંગમાં નથી પડતા, આપણા માટે યાદ રાખવું મહત્વનું છે। પછી બાર્સેલિના હોય તોય ભલે, બાર્સોલિના હોય તોય ભલે। ઓકે હવે બેંકનો અર્થ વ્યાખ્યા કઈ રીતના આપવી, મેચલપની વ્યાખ્યા, ક્રોએન ક્રો, વર્લ્ડ બેંકની વ્યાખ્યા, સિમ્પલ એક જ વસ્તુ યાદ રાખવાની બેંકની વ્યાખ્યામાં કે તમે જે થાપણો મૂકેલી હોય, તમારી મૂડી જે બેંકમાં પડી છે, એ તમે માગો ત્યારે આપવા માટે બંધાયેલી જે સંસ્થા છે બેંક છે। હાઉ ઇઝી શબ્દોની અંદર હાઉ ટૂંકમાં લખી દઉં, બેંકની વ્યાખ્યા આપણે જોઈ,
વ્યાખ્યા પરફેક્ટ શબ્દમાં નથી, હું બંને એટલું સંક્ષિપ્તની અંદર લખવા માંગુ કે આપણી મૂડી માંગી ત્યારે આપવા માટે બંધાયેલી સંસ્થા તે બેંક. તમે મૂકેલા 50,000 રૂપિયા બેંકમાં હોય તો એના માલિક બેંક નથી, જ્યારે તમે માગો ત્યારે એ આપવા માટે બંધાયેલી છે. પછી બેંકનો નફો કયો એની આપણે ચર્ચા કરી હતી, એટલે ફરીથી એમાં આપણે સમય નથી બગાડતા. કે જૂના સમયમાં બેંકો શું કામ કરતી હતી, માત્ર બે જ કામ કરતી હતી, નાણાં ધીરધારનું. નાણાં ધીરધાર એટલે હું ઉપરના પેરેગ્રાફમાં તમે જોશો જે 1200 લીનાવાળો જે પોઈન્ટ પેરેગ્રાફ છે એમાં નીચેની બીજી ત્રીજી લીટી તમે વાંચો તો એમાં એવું જ લખ્યું કે પ્રાચીન સમયની બેંકો માત્ર બે જ કામ ઉપર ફોકસ દેતી, એનું ધ્યાન ખાલી બે જ કામ ઉપર હતું, નાણાં સ્વીકારવા, નાણાં આપવા. એટલે ધિરાણ કરવું, ભંડોળ સ્વીકારવું. ધિરાણ કરવું એટલે શું? પૈસા આપવા. પછી લોન સ્વરૂપે હોય, પાક ધિરાણ સ્વરૂપે હોય, ઓવરડ્રાફ્ટ સ્વરૂપે હોય, કોઈ ભી પ્રકારે હોય, બરાબર, બેંક પોતાના પૈસા એના ખાતેદારોને આપે એ કહેવાય ધીરધાર. પૈસા ધીરા, ધિરાણ. હવે થાપણો સ્વીકારે, ચાલુ ખાતાની હોય, બાંધી મુદતનું ખાતું હોય, રિકરિંગ ખાતું હોય, FD હોય, ફિક્સ ડિપોઝિટ ખાતું હોય, બચત ખાતું હોય, બરાબર, કે અન્ય કોઈ જનધન ખાતું, સ્પેશિયલ ખાતું હોય, તો તમારા બચત થયેલા રૂપિયા તમે બેંકમાં સિક્યોર માટે મૂકો, સિક્યોરિટીના તોર પર. અને આ બે વચ્ચે જે વ્યાજનો ડિફરન્સ છે એ બેંકનો નફો હોય. સમજાઈ જાય? હું એમ કહું મારી પાસે 1,00,000 રૂપિયા વધારાના પડ્યા, હું બેંકમાં જઈને મૂકી કામે ફિક્સમાં લાંબા ગાળાની મુદત ઉપર, બેંકે કીધું કે ભાઈ અમે તમને વાર્ષિક 8% વ્યાજ આપીશું, કાંઈ વાંધો નહીં. એટલે વર્ષે મને 1,00,000 ને 8,000 મળે, 1,00,000 મેં 1 વર્ષ માટે બેંકને આપી દીધા, વર્ષ પૂરું થયું એટલે મને 1,08,000 મળ્યા, 8,000 વ્યાજ. હવે એ બેંક એ 1,00,000 રૂપિયા એની પાસે જ રાખી મૂકશે કે ચાલો ભલે રહીએ, તો બેંકને 8,000ની ખોટ જાય. 1,00,000 તો આપણા હતા એ નહીં, વધારા નહીં 8 આપ્યા, તો બેંક શું કરશે? તમે આ જે 1,00,000 આપ્યા એ તરત જ શું કરશે? ધિરાણ કરી દેશે. હવેની બેંકોની વાત નથી કરતો, હવેની બેંકો તો મલ્ટીપર્પઝ કાર્ય ઉપર ચડી ગઈ. સ્ટોકિસ્ટોના ક્ષેત્રની અંદર બેંકો કામ કરે, બેંક પાસે લાઈવ મની ઓછી હોય, બરાબર, કારણ કે સ્પીડનું તત્વ આવી ગયું એમાં, સમયનું તત્વ, ઝડપ. તો આ મૂકેલા 1,00,000ને એ બેંક બીજાને આપી દેશે, ચાલો ભાઈ 10% વ્યાજે. એટલે મેં મારે 1,00,000 જોતા હોય તો વર્ષે મારે 1,00,000ને 10,000 આપવાનું થાય, 10,000 વ્યાજ દેવાનું થાય, તો 1,00,000ને 8,000, 1,00,000ને 10,000, બેંકનો નફો કેટલો? 2,000. બેંક 1,00,000 કમાય. જનરલ આ વસ્તુ પ્રાચીન સમયમાં થતી, માત્ર બે જ કામ. અત્યારની બેંકો, મેં હમણાં કીધું એમ કે મલ્ટીપર્પઝ છે, બરાબર, કે ખાલી થાપણ ને વ્યાજ ને લોન ને ધિરાણ ને આટલું કામ કરીને ભરી જાય એવું નથી. હવે જો એ બેંકોનું વર્ગીકરણ, મુખ્ય પ્રકાર, અહીંયાથી પાઠ બહુ મસ્ત મજાનો ચાલુ થાય. 3-4 વ્યાખ્યા આપી છે, બહુ મસ્ત મજાની છે. 1949ના બેન્કિંગ કંપની ધારા મુજબ સરસ શબ્દ મૂકો જોજો. એ પહેલા થોડીક રિઝર્વ બેંકની ચર્ચા કરી, આમાં આગળ આપ્યું જ છે, RBI મધ્યસ્થ બેંક. પણ એને એ નથી કીધું કે કેટલી વાર જન્મી એને, શું કાંઈ ને, ખાલી એક ચર્ચા એને કરી પેજ 40 ઉપર, 1 એપ્રિલ 1935માં સ્થાપના થઈ. મેં કીધું તું કે આ રિઝર્વ બેંકનું નામ એના ફઈએ જૈનમાં પહેલા પાડી દીધું, કાયદો પહેલા બની ગયો, બેંક પછી જૈનની.
બેંક ઇન્કમ્પ્લીટ ધારો ક્યારે બન્યો? હમણાં જે આપણે અત્યારે લાઈવ ચર્ચા કરી તો એમાં એવું બતાવે 1949, તો બેંક બન્યું 1935, તો તો વર્ષ પરફેક્ટ છે, ક્યાંય ખોટું નથી. પણ આરબીઆઈના મૂલ્યાંકનના બધા નિયમો ક્યારે બન્યા? 1935માં એની સ્થાપના થઈ, 1 એપ્રિલ. એટલે આપણું નાણાકીય વર્ષ તમે જોજો, આ 2 વર્ષ રહ્યા ને એ કોમર્સ માટે કાયમી માટે અગત્યના. એકાઉન્ટમાં તમે જે વાર્ષિક હિસાબ લખો એ તમે જુઓ, એના ચોપડા ક્યારે બંધ થાય? તમે જે વાર્ષિક હિસાબ લખો, વેપારી ખાતું, વેપાર ખાતું બનાવો, નફા નુકસાન ખાતું બનાવો, નફા નુકસાન ફાળવણી ખાતું બનાવો, ભાગીદારોના ચાલુ ખાતું બનાવો, મૂડી ખાતા બનાવો, કાચું સરવૈયું, પાકું સરવૈયું બનાવો, આ બધાની ઉપર તમે કયું વર્ષ લખો? નાણાકીય વર્ષ. તો ફાઇનાન્શિયલ યર, નાણાકીય વર્ષ ક્યાંથી ચાલુ થાય? ક્યાંથી ચાલુ થાય? 1/4 થી 31/3, હવે ગણો 12 મહિના થયા, ચોથા મહિનાથી લઈને ત્રીજા મહિનાના એન્ડ સુધી. અને ઘણે કોમર્શિયલ યર એ કહીએ અને કેટલાય ફાઇનાન્શિયલ યર એ કહીએ. નાણાકીય ખાતું, બેંક તમારા ખાતું 31/3 ની સ્થિતિએ ચેક કરે. કંપનીના વાર્ષિક હિસાબો 31/3 ની સ્થિતિએ તૈયાર થાય. અહીંયાથી તમારું 9 વર્ષ ચાલુ થાય. તો અહીંયાથી જ કેમ થાય? કારણ કે આ તારીખેથી, એટલે કે 1/4/1935માં આરબીઆઈની સ્થાપના થઈ હતી. અને નિયમો બન્યા 1935માં બન્યા, તો 1 વર્ષ આગળ લઈ લે, 1934માં નિયમો બન્યા. હાલો, રિઝર્વ બેંકના નિયમો બન્યા 1934માં. રિઝર્વ બેંક પહેલી વખત બની 1/4/1935માં ફરીથી એનું રાષ્ટ્રીયકરણ થયું, એટલે કે બીજી વાર જન્મી. આ વર્ષ જુઓ એટલે તમને અંદાજો આવી જાય કે ત્યારે અંગ્રેજો હતા ભારતમાં, હતા. આઝાદી તો આપણે 1947માં મળી હે ને, તો અહીંયા અંગ્રેજો હતા, અંગ્રેજો દ્વારા સ્થપાયેલી બેંક છે કે નહીં? બરાબર. 34-35 બેના નિયમો અંગ્રેજોએ બનાવ્યા, આરબીઆઈની સ્થાપના કરી અંગ્રેજોએ. પછી આપણે આઝાદ થયા 1947માં, ફરીથી 9 વર્ષ ચાલુ થયું. 1 જાન્યુઆરી, નીચે વર્ષે આપ્યું એ પેજ 40 ઉપર, તારીખે મારી 1 જાન્યુઆરી 1949માં રાષ્ટ્રીયકરણ થયું, દેશને સમર્પિત થઈ બેંક 1/1/1949 રાષ્ટ્રીયકરણ. તારીખોના લોચા પડે ને. આ 9 વર્ષ એટલે આયાથી એના શ્રી ગણેશ થયા. પણ ફાઇનાન્શિયલ યર તો આ જ ગણાશો, કારણ કે સ્થાપનાનું વર્ષ જ આ 1/4/1935 અને પતે 31/3. આપણે આટલું યાદ રાખવાનું. રેડી? હવે વેપારી બેંક, મર્ચન્ટ બેંક પહેલો જ પ્રકાર, એમાં શું કહીએ? હવે વેપારી બેંક કહો તો ભલે, કોમર્શિયલ બેંક કહો તો ભલે, કારણ કે પાઠ્યપુસ્તકમાં આને ઓબ્લિક કરીને શબ્દ મૂક્યો છે. જુઓ, વાણિજ્ય બેંક શબ્દ છે, મૂક્યો હશે. જ્યાં 2 પ્રકાર આપ્યા છે ને ઉપર, બેંકના મુખ્ય પ્રકાર, પછી ગૌણ પ્રકાર પડે, મુખ્યની અંદર એના પેટા પ્રકાર, ગૌણ પ્રકાર પડતા જશે. પણ મુખ્ય પ્રકારમાં જો એને ઓબ્લિક કરીને એક શબ્દ મૂક્યો, પ્રકારોની અંદર, બેંકના જે પ્રકારો હોય એની અંદર વાણિજ્ય અને વેપારી બે આયરે લઈ લીધી. વાણિજ્ય બેંક કરીને ઓબ્લિક માર્યું અને વેપારી બેંક લઈ લીધી, તેમાં કઈ ડિફરન્સ નથી. પછી ગૌણ પ્રકાર તો ઘણાય પડે, જમીન વિકાસ બેંક, ખેતી બેંક, ઔદ્યોગિક બેંક, આઈડીબીઆઈ,
इंडस्ट्रियल डेवलपमेंट बैंक ऑफ इंडिया घणी बधी प्रकार पड़े पेटा प्रकार नी अंदर मुख्य प्रकार वेपारी वाणिज्य बैंक जे नफो कमावाना हेतु थी स्थापवामां आवी आरबीआई नी वात तो नोकी छे आरबीआई शुं है सुप्रीम कोर्ट है ए बधी बैंकोनी बैंक है कोई ने पण प्राइवेट खानगी बैंक चालू करवी हो तो मंजूरी कोनी पाहे लेवी पड़े आरबीआई पाहे थी कारण के बैंक ने पैसा कोण आपे खातेदारो नथी नवी ज बैंक पड़ी पब्लिक ने बैंक ऊपर हजी विश्वास नथी तो पैसा कोण आपसे बैंक ने नवी बैंक ने स्टाफ नो पगार मकान नो भाड़ू मशीनरी खर्च अन्य स्टेशनरी खर्च शाक सर्जन की प्रक्रिया एमने बैंक केवी रीतना करी शकशे तो रिजर्व बैंक ऑफ इंडिया एने आर्थिक मदद पूरी पाड़े ओके जय वेपारी बैंक में 1949 ने बैंकिंग कंपनी धारा मुजब जरूर पड़े अंडरलाइन मारता जीजो वेपारी बैंक एटले एवीज बैंक के संस्था जे बैंकिंग अंगेना व्यवहार करे खबर कोने केवी रीतना पड़े कि आ बैंकिंग व्यवहार है એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણ સ્વીકારે જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી આપે અને જેમાંથી ચેક ડ્રાફ્ટ પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે આ છેલ્લું વાક્ય બહુ મસ્ત મજાનું ચેક ડ્રાફ્ટ પે ઓર્ડર ધીમે ધીમે આમાંથી જ ઉદ્ભવ થયો શેનો પ્લાસ્ટિક મની સરસ શબ્દ મૂકો અત્યારની બેંકોનું છે આ એટલે હું એમ કહું કે આપણા માટે એક મહત્વનો પોઈન્ટ અહીંયા તૈયાર થાય પ્લાસ્ટિક મની પ્લાસ્ટિક મની કેને કહેવું નોટો તો કાગળની હોય તો તમામ પ્રકારના ક્રેડિટ અથવા ડેબિટ અથવા ટ્રાવેલિંગ ચેક ઓવરડ્રાફ્ટ બાય કાર્ડ તમે જે જે વસ્તુ ઉપયોગ કરો જે બેંકે જે તમને ઇસ્યુ કર્યા છે એ પ્લાસ્ટિક મની સૌથી મહત્વનો ઉપયોગ આ બેનો થાય ક્રેડિટ અને ડેબિટ એની ચર્ચા આપણે કરી દીધી એટલે એમાં નથી પડવું ઓકે હવે વેપારી બેંકી ધંધાદારી બેંક કોમર્શિયલ બેંક છે એટલે શું કામ બનાવવામાં આવી તો કે નફો કમાવાના હેતુથી એટલે બેંક તમને જે જે સેવા આપશે ને એના ઉપર ચાર્જ મારશે ખાતું ખોલાવવા માટે કહીએ ને કે મિનિમમ બેલેન્સ તમારે 500 રૂપિયાનું 3000નું 5000નું રાખવું પડશે જો એ નો રહી એટલે બેંક તરત દંડ ફટકારે કે ભાઈ તમારા ખાતામાં કેમ ઓછા પૈસા થયા કે તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડે એટલું રાખવું જ પડે ભાઈ ખાતું ખોલાવવા માટેનો ચાર્જ મારે એમનેમ ડેબિટ કાર્ડ વાપરવા આપે કે ના ભાઈ તમે લઈ જાઓ જાઓ આખું વર્ષ વાપરો મજા આવે એટલા એમાંથી પૈસા ઉપાડો એનો એન્યુઅલ ચાર્જ ફી ભરવી પડે ક્રેડિટ કાર્ડના ચાર્જ ભરવા પડે બેંક તમને જે જે સુવિધા તમને પ્રોવાઈડ કરે એ મફતમાં નથી બરાબર તો બેંક ખોવાઈ જાય નેટ બેન્કિંગનો ઉપયોગ કરો તમે ઓનલાઈન બેન્કિંગ ફોન બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ એમ કનેક્ટ આ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ જ છીએ જે જે ટ્રાન્ઝેક્શન થાય જો મહિનાના અમુક લિમિટ કરતાં ટ્રાન્ઝેક્શન વધી જાય તોય ચાર્જ લાગે NEFT કરો આગળ આપણે પાઠમાં છે જ ખાલી એક પેજ ઉથલાવશો ને ત્યાં એટીએમ કાર્ડનો આપણે ઉપયોગ કરીએ ત્યારે ચાર્જ ચૂકવવો પડે હાલો આગળ જોઈ હવે વેપારી બેંકના કાર્યો એ પાસે પછી પહેલા જે એકવાર ક્લિયરફિકેશન કરી દઈ કે વાણિજ્ય કે વેપારી બેંકો શું કામ સ્થાપવામાં આવી નફો કમાવાના હેતુથી એટલે તમે જે એને થાપણો આપશો એના ઉપર વ્યાજનો દર નીચો રહેશે અને તમે એની પાસેથી જે લોન લેશો એનો દર ઊંચો રહેશે શું લેવાના અને આ ચાર્જ તો મારે જ છે બેંક બધી હે ને તો આ બે જે વ્યાજનો દર છે એ બે વચ્ચેનો જે તફાવત છે એ જ બેંકનો નફો ઓકે હવે વેપારી બેંકના મુખ્ય કાર્ય એ પાસે થાપણ સ્વીકારવી
હવે થાપણમાં જો એકાઉન્ટના પ્રકાર હોય બે ખાતાના પ્રકાર મુખ્ય પ્રકાર જોઈએ આપણે ખાતાના મુખ્ય પ્રકાર બે ચાલુ અને બચત કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ બરાબર લગભગ 85-90% ખાતાધારકોના ખાતા આ બેમાંથી એક પ્રકારમાં જ આવતા હશે જનરલ મેજોરિટી બરાબર આશા છે અહીંયા સુધીનું આપ સૌને સારી રીતે સમજાવ્યું હશે જ્યાં આપણે કોઈ મગજના ખૂણામાં કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો મોસ્ટ વેલકમ આપ પ્રશ્ન પૂછી શકો છો થેન્ક યુ